વારુ મિત્ર આજે આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ તિમોથીને પ્રેષિત પાઉલે લખેલા પહેલાં પત્રના પહેલાં અધ્યાયની નવમી કલમથી આગળ વધીશું આજે મિત્ર આપણે નવથી વીસ કલમો જોવાના છીએ ગત સ્તવન કાર્યક્રમમાં આપણે આઠમી કલમ સુધી જઈને અટક્યા હતા તિમોથીને પ્રેષિત પાઉલે લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય નવમી અને દસમી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે સાંભળો કહે છે છતાં યાદ રાખવું જોઈએ કે નિયમ સારા માણસને માટે નહીં પણ નિયમ ભંગ કરનારાઓ અને ગુનેગારો નાસ્તિકને પાપી અપવિત્ર અને સંસારી માત પિતાને મારી નાખનારાઓ ખૂનીઓ વ્યભિચારીઓ પુરુષભોગીઓ અપહરણ કરનારાઓ જુઠ્ઠ બોલનારાઓ અને જુઠ્ઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારાઓ માટે છે એ તો સ્પષ્ટ છે મિત્ર કે ન્યાયી માણસ માટે નિયમ આપવામાં આવ્યો નહોતો અર્થાત પ્રભુસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે લોકો ન્યાયી ઠરાવાયા છે એમને માટે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું નથી એ માણસને તો ઈશ્વરના બહુ જ ઊંચા ધોરણો માટે તેડવામાં આવ્યો છે નિયમશાસ્ત્ર નિયમ ભંગ કરનારાઓ માટે છે ઈશ્વરનો જે બાળક કોઈનું ખૂન કરતો નથી એને માટે તું હત્યા ના કર એવો નિયમ કંઈ આપવામાં આવ્યો નહોતો કારણ કે ઈશ્વરનું બાળક તો મદદ કરવા માંગે છે કોઈને નુકસાન પહોંચાડવા કે હાનિ પહોંચાડવા માંગતો નથી એ નિયમ તો જેના મનમાં હત્યા વસેલી છે એના માટે છે સ્વાભાવિક પ્રાકૃતિક માણસના સ્વભાવને અંકુશમાં રાખવા માટે આ નિયમ આપવામાં આવ્યો છે મિત્ર ખૂનીઓ વ્યભિચારીઓ પુરુષભોગીઓ અપહરણ કરનારાઓ જુઠ્ઠું બોલનારાઓ જુઠ્ઠી સાક્ષી પૂરનારાઓ માટે આ નિયમ છે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા એ લોકોને નિયમ વડે નહીં ઈશ્વરની કૃપા વડે તારવામાં આવ્યા છે મિત્ર એ લોકો હવે ઈશ્વરના કુટુંબના સભ્યો છે એમણે તો બહુ જ ઊંચી સપાટીએ જીવવાનું હોય છે બે ઉદાહરણો આપણે જોઈએ હવે જે આ વાત સ્પષ્ટ કરશે ન્યાયની અદાલતની બેન્ચના ન્યાયાધીશની કલ્પના તમે કરો જરા એની સમક્ષ એક કાયદાનો ભંગ કરનાર અપરાધી ઊભો છે એના ઉપર મુકદ્દમો ચાલતા એને મોટી રકમનો દંડ ભરવાનો આવે છે કેદની સજા પણ ભોગવવાની આવે છે પણ ન્યાયાધીશ કહે છે કે મારે એક પુત્ર છે છે એની પાસે બહુ જ ધન આ અપરાધીનો દંડ ભરવાનું અને એને બદલે કેદની સજા ભોગવવાનું વચન આપ્યું છે એ આ સજા ભોગવશે એટલા માટે હું આ અપરાધીને મુક્ત જાહેર કરું છું અને એને હું મારો દીકરો ગણી મારી પાસે રાખવાનો છું હવે આ ગુનેગાર ન્યાયાધીશના ઘરમાં રહે છે ત્યારે ન્યાયાધીશ એને તું હત્યા ન કર એવા નિયમો બતાવતો નથી પરંતુ એ એને કુટુંબના માણસો સાથે પ્રેમથી વર્તવાનું સાથે ભોજન લેતી વખતે કેવી રીતે વર્તવાનું ન્યાયાધીશની પત્નીને માન આપવાનું અને કુટુંબની દિનચર્યામાં ભાગ લેવાનું ઇત્યાદિ શીખવશે એ પહેલો હતો એના કરતા એના વિશે જુદી જ રીતે વિચારવામાં આવે છે એનો જુદા માણસ તરીકે સ્વીકાર કરવામાં આવે છે હવે પાપી માણસ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે ત્યારે ઈશ્વર એને આવું જીવન આપે છે આપણે મિત્ર નિયમશાસ્ત્રથી ઉપર છીએ નિયમશાસ્ત્ર તો પેલા ભૂતકાળના નિયમ ભંગ કરનાર પાપી મનુષ્ય માટે હતું એ તો પાપીના જૂના સ્વભાવને અંકુશમાં રાખવા માટે આપવામાં આવ્યું હતું દેહવાસનાને કાબુમાં રાખવા માટે આપવામાં આવ્યું હતું હવે બીજું એક ઉદાહરણ જોઈએ એક સંતે મને વર્ષો પહેલા કહેલું એ ઉદાહરણ હું તમને કહેવા માંગુ છું એકવાર એમણે દિલ્હી શહેરમાં ઉપદેશ આપ્યો અને ત્યાર પછી ત્યાંના યુવાન વિશ્વાસીને એ પોતાની સાથે મુંબઈ શહેરમાં લઈ ગયા હવે આ યુવાને એક યુવાનોની સભામાં બોલવાનું હતું એણે ખાસ નિયમશાસ્ત્ર અને કૃપા વિશેના ખ્યાલો વિશે ઉપદેશ આપવાનો હતો યુવાનોના આ સંમેલનમાં જે યુવાનો હાજર હતા એ લોકો પોતાના વિશ્વાસી જીવનમાં નિયમશાસ્ત્રના ફાળા વિશે મૂંઝવણમાં હતા એટલે આ યુવાન ઉપદેશકે પેલા યુવાનોને કહ્યું કે હું દિલ્હીથી ટ્રેનમાં આવ્યો અને અમે થોડા કલાકો મુંબઈ સ્ટેશને રોકાયા હતા આ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં એક નોટિસ હતી અને એમાં લખેલું હતું કે અહીં જમીન પર થૂંકશો નહીં હું નીચે વળ્યો તો જાજમ પાથરેલી હતી અને મેં જોયું કે કોઈએ આ નિયમ ઉપર ધ્યાન આપ્યું નહોતું પરંતુ અમે જ્યારે અહીં બોરીવલીમાં આવ્યા ત્યારે અમને એક સુંદર વિશ્વાસી ઘરમાં રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હવે હું આ વિશ્વાસી પરિવારના દીવાન ખંડમાં બેઠો હતો ત્યારે મેં ત્યાં બહુ જ સુંદર ચિત્રો દીવાલ ઉપર લટકાવેલા જોયા પરંતુ અહીં થૂંકશો નહીં એવી સૂચના ત્યાં કોઈએ લગાડી નહોતી ત્યાં જાજમ પાથરેલી હતી જ અને કોઈ થૂંક્યાના નિશાનો પણ નહોતા ત્યાં જ્યારે મુંબઈ સ્ટેશનમાં એ નિયમ હતો કે થૂંકવું નહીં પરંતુ હું જે ઘરમાં રહું છું ત્યાં એવો નિયમ નથી અહીં તો સદવર્તન છે માણસે નિયમ કદી પાળ્યો જ નહીં મિત્ર એ નિયમ પાળવા અસમર્થ છે અને કાયમ એ નિયમને તોડતો જ રહેશે પરંતુ ઈશ્વરની કૃપા આવતા માણસ ઈશ્વરના કુટુંબમાં આવે છે એ હવે ખૂન કરવાનો કે જુઠ્ઠું બોલવાનો નથી જો ખરેખર એ એવું કરે તો એ ઈશ્વરની સંગતમાં આવ્યો જ નથી એ તો ચોક્કસ છે ને સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારાઓ આ લક્ષણનો પ્રેષિત પાઉલ અહીં ઉમેરો કરે છે કે જેથી પોતે જે યાદી આપે છે એમાં કોઈ અપરાધી રહી ના જાય અને આ વાક્ય બધા જ પાપોનો સમાવેશ કરે છે તિમોથીને લખેલો પહેલો પત્ર

આપણા પ્રભુએ મને કાર્ય કરવાની શક્તિ આપી છે આપણા પ્રભુએ મને કાર્ય કરવાની શક્તિ આપી છે માટે હું એમનો આભાર માનું છું જોકે ભૂતકાળમાં હું તેમના વિશે ભૂંડું બોલ્યો હતો અને તેમની સતાવણી કરી હતી ને અપમાન કર્યું હતું છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે નિમણૂક આપી છે માટે હું તેમનો આભારી છું મારા અવિશ્વાસને લીધે મેં એ અજ્ઞાનતામાં કર્યું હતું છતાં ઈશ્વર મારી પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ તેમની કૃપા ભરપૂરીથી મારા જીવનમાં રેડી દીધી ખ્રિસ્ત આપણા પ્રભુએ આ શબ્દ પ્રયોગમાં પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભુત્વ ઉપર ભાર છે પ્રેષિત પાઉલ પોતાના વિશે કેવા શબ્દો વાપરે છે એ કહે છે કે ભૂતકાળમાં હું ખ્રિસ્ત સંબંધી જુઠ્ઠું બોલ્યો હતો મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરી હતી કદાચ પ્રભુ ખ્રિસ્તને વધસ્તંભે ચડ્યા ત્યારે પાઉલ ત્યાં હાજર હોઈ શકે છે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મશ્કરી કરી હોઈ શકે છે એણે વિશ્વાસીઓની તો સતાવણી કરી જ હતી ને અને મંડળીઓને પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું આ પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવા માટે મારી નિમણૂક કરી યાદ રાખો મિત્ર બધા જ વિશ્વાસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં છે આપણામાંનો કોઈ એક પણ એમાંથી મુક્ત નથી નથી બાકાત ખરા અર્થમાં તો પ્રત્યેક વિશ્વાસી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક છે પાઉલ તો શાસન કરતા અધિકારીઓને પણ ઈશ્વરના સેવકો તરીકે સંબોધન કરે છે આપણે મિત્ર કેટલીક વાર કહીએ છીએ કે આપણે અમુક માણસને મત આપ્યો છે અથવા લોકો નેતાઓને ચૂંટી છે પરંતુ હું માનું છું કે ઈશ્વર ઘણીવાર માણસના નિર્ણયને ઉલટાવી નાખે છે ખરેખર તો શાસનકર્તાઓએ ઈશ્વરના સેવકો તરીકે કામ કરવું જોઈએ લોકો પણ એવી અપેક્ષા રાખે જ છે ઈશ્વરે પાઉલને પોતાની સેવા માટે પસંદ કર્યો અને એટલા માટે એ ઈશ્વરનો આભાર માને છે દરેક વિશ્વાસીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અર્થે કંઈક ને કંઈક સેવા કરવી જ જોઈએ ઈશ્વરે પોતાનું વચન જાહેર કરવાની સેવામાં મને શા માટે જોડ્યો એ તો મને કદી સમજાયું નથી પણ મારા મિત્રો ઈશ્વર પોતાની અપાર દયાથી પોતાની અપાર દયાથી મને આ સેવામાં ઈશ્વરે મૂક્યો ઈશ્વરની દયા અપરંપાર છે મને મારા જીવનમાં આવનાર અવારનવાર ઈશ્વરની દયાનો અનુભવ થયો છે મારા અવિશ્વાસને લીધે અજ્ઞાનતામાં મેં એ કર્યું આપણે બધા પણ મિત્ર પ્રભુ ખ્રિસ્ત પાસે આવીએ અને પ્રભુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીએ ત્યાં સુધી અજ્ઞાનતામાં જ ચાલતા હોઈએ છીએ પ્રિષિત પાઉલ કે છે એ પ્રમાણે આગળ ચૌદમી કલમ જુઓ કે છે આપણા પ્રભુએ તેમની કૃપા ભરપૂરીથી મારા જીવનમાં રેડી દીધી અને ખ્રિસ્તની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણામાં છે તે મને આપ્યા પ્રિષિત પાઉલનો ઈશ્વરની કૃપા દ્વારા ઉદ્ધાર થયો અને ઈશ્વર તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે વિશ્વાસ તથા પ્રેમ મળે છે એ સ્થાનમાં લઈ આવ્યા ફરીથી મિત્ર હું કહું છું કે આ જ લક્ષણો વિશ્વાસીના જીવનમાં પણ દેખાવા માંડશે જ કોઈ શંકા નથી એમાં પંદરમી કલમમાં શું કહે છે આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા તેઓમાં સૌથી મુખ્ય પાપી હું છું પવિત્ર શાસ્ત્ર બાઇબલની આ એક બહુ જ અગત્યની કલમ છે કારણ કે આ કલમ જણાવે છે કે પ્રભુ યસુ ખ્રિસ્ત પાપીઓનો ઉદ્ધાર કરવા આવ્યા હતા એ કઈ સૌથી સારા શિક્ષક તરીકે દુનિયામાં આવ્યા નહોતા એ કોઈ નૈતિક મૂલ્યોનો નમૂનો આપવા માટે પણ આ દુનિયામાં આવ્યા નહોતા આ એ સાચું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ શિક્ષક છે એ પવિત્ર છે નીતિમાન હતા અને છે પણ પ્રભુ યસુ ખ્રિસ્ત તો પાપીઓને તારવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા જ્યારે મિત્ર તમે તમારી સાક્ષી આપો ત્યારે તમે કેટલા સારા છો કે તમે શું શું સિદ્ધ કર્યું એ બધું કંઈ કહેવાની જરૂર નથી હોતી કહેવાની તો એ જરૂર હોય છે લોકોને કે તમે પાપી હતા અને પ્રભુ ખ્રિસ્તે તમારો ઉદ્ધાર કર્યો તમારા પાપોની શિક્ષામાંથી તમારા પાપોના બંધનમાંથી એ જ તો અગત્યની વાત છે પાપીઓમાં હું મુખ્ય છું એવું પ્રેષિત પાઉલ છાતી ઠૂંકીને કહેશ અને જ્યારે પ્રસિદ્ધ પાઉલ કહે છે કે હું પાપીઓમાં મુખ્ય છું ત્યારે એ અતિશયોક્તિ કરતો નથી કે અલંકારિક ભાષા પણ એ વાપરતો નથી એ ખરેખર મુખ્ય પાપી હતો કારણ કે એણે પ્રભુ ખ્રિસ્તની નિંદા કરી હતી અને ખ્રિસ્તની બિરુદ્ધ પોતાના હોઠ ઉગાડ્યા હતા પણ હવે હવે પાઉલ કહે છે કે મારો ઉદ્ધાર થયો છે મારા પાપોની શિક્ષામાંથી મારા દુષ્કર્મોના બંધનોમાંથી ઈસુ ખ્રિસ્ત પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા ને એટલે જો તમે એમ કહો મિત્ર કે હું બહુ જ ભૂંડો છું અને પ્રભુ ખ્રિસ્ત મને બચાવશે એવું મને લાગતું નથી તો તમારી માન્યતા ખોટી છે પ્રેષિત પાઉલ પાપીઓમાં મુખ્ય હોવા છતાં પણ તમે જુઓ એનો ઉદ્ધાર પ્રભુ ખ્રિસ્ત દ્વારા થયો હતો એટલે જો તમે ચાહો તો તમારો પણ ઉદ્ધાર થઈ શકે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમારા પાપોની શિક્ષામાંથી પણ આ નિર્ણય તો તમારે કરવાનો હોય છે મિત્ર તમારે તો એક જ વસ્તુ કરવાની હોય છે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળવાનું હોય છે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની જરૂર છે બાકીનું તો બધું જ પ્રભુ ખ્રિસ્ત પોતે કરે છે ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ છે પાઉલ કહે છે કે આ સત્ય વાત છે હવે સોળમી કલમ જુઓ આગળ તીમોથીને લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય સોળમી કલમ આ કારણને લીધે જ ઈશ્વરે મારી પ્રત્યે દયા રાખી જેથી ઈસુ ખ્રિસ્ત મારી સાથેના વ્યવહારમાં તેમની સંપૂર્ણ ધીરજ દાખવે હું તો પાપીઓમાં સૌથી મુખ્ય પાપી હોવા છતાં પાછળથી તેમના પર વિશ્વાસ કરનારાઓ અને સાર્વકાલિક જીવન મેળવનારાઓ માટે નમૂનારૂપ બન્યો જુઓ પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક બનવાનો હતો એને માટે એને ઈશ્વરની દયાની જરૂર હતી એ તો કે છે કે હું પોતે પાપીઓમાં મુખ્ય હોવા છતાં પણ સાર્વકાલિક જીવન મેળવનારાઓ માટે હું નમૂના રૂપ બન્યો આ પ્રેષિત પાઉલ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક બન્યો એટલું નહીં પરંતુ એ તો પાછળથી જોડાનારાઓ માટે પણ શુભ સંદેશના નમૂનારૂપ બન્યો પ્રેષિત પાઉલના પત્રો વાંચીને એનું નમૂનારૂપ જીવન જોઈને મિત્ર આપણે પ્રભુ સુખ્રિસ્તની પાછળ ચાલવાનું હોય છે સત્તરમી કલમમાં શું લખ્યું છે સનાતન રાજા અવિનાશી અદ્રશ્ય અને એક જ ઈશ્વરને માન અને મહિમા યુગોના યુગો સુધી હોજો આમીન મીન અહીં મિત્ર પ્રેષિત પાઉલ પોતાની અદભુત અભિવ્યક્તિ સિવાય આગળ વધી શકતો નથી આ સનાતન રાજા કોણ છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ અવિનાશી ઈશ્વર છે આ પ્રભુ સુખ્રિસ્ત માનવ દેહમાં પ્રગટ થયેલા ઈશ્વર છે અહીં પાઉલ કેટલી અદભુત સાક્ષી આપે છે જુઓ તમે અને હવે પછીની કલમમાં પાઉલ તિમોથીને એક આજ્ઞા આપે છે જુઓ અઢારમી કલમ મારા પુત્ર તિમોથી હું તને આ આજ્ઞા ફરમાવું છું ઘણા સમય પહેલા તારા વિશે ભવિષ્યવાણી જણાવવામાં આવી હતી એ શબ્દો તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં તારા શસ્ત્રરૂપ બની રહો કે પ્રેશિત પાઉલનો તિમોથીને પત્ર બહુ જ વ્યવહારુ છે એમાં સ્થાનિક મંડળી અને તિમોથીની જવાબદારીઓ વિશે વાત કરવામાં આવી છે તો પણ મિત્ર પ્રેષિત પાઉલ અને તિમોથી વચ્ચે જે મહેકતો અંગત સંબંધ હતો એ પણ આ પત્રમાં છતો થાય છે પાઉલ લખે છે કે મારા પુત્ર તિમોથી પાઉલ એક યુવાન તરીકે સેવા માટે તેને ફરમાન આપે છે તિમોથી પ્રેશિત પાઉલનો આધ્યાત્મિક પુત્ર હતો પાઉલે પોતે તેને ઈસુ ખ્રિસ્ત તરફ દોર્યો હતો અને એટલે પાઉલ કહે છે કે ઘણા સમય પહેલાં તિમોથી વિશે ભવિષ્યવાણી આપવામાં આવી હતી પ્રિષિત પાઉલને આત્મામાં તિમોથીના ભાવિ વિશે જાણ થઈ હતી અને એટલે એ સ્પષ્ટ છે મિત્ર કે ઈશ્વરે પોતે એવી દોરવણી એને આપી હતી પાઉલ આ કારણથી આ યુવાનને આ તિમોથીને પોતાની સાથે લઈ જઈને આરંભની મંડળીમાં આવું જવાબદારી ભર્યું સ્થાન ગ્રહણ કરવાની મંજૂરી આપે છે તું જે સારી લડાઈ લડી રહ્યો છે જો તમારું હૃદય મિત્ર એમ કહેતું ના હોય કે તમારે કોઈ લડાઈ લડવાની નથી તમે કોઈ વાસ્તવિક કારણ અથવા હેતુને માટે લડતા ન હો અને વિજયની તમને ખાતરી ના હોય તો તમારે લડાઈ લડવી વ્યર્થ છે વિશ્વાથી તરીકે તિમોથીનો એક ખરેખર શત્રુ હતો તેમોથી આત્મિક યુદ્ધ લડતો હતો અને પાહુલ ચાહતો હતો કે આ લડાઈ બરાબર લડે અને બીજાઓની માફક વિશ્વાસનું વાણ ડૂબાડી ના દે ઓગણીસમી કલમ જુઓ શું કહે છે અને તારો વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ જાળવી રાખો કેટલાક માણસો પોતાની પ્રેરક બુદ્ધિનું સાંભળતા નથી અને પોતાના વિશ્વાસરૂપી વાહણને વહાણને નાખ્યું છે હવે મિત્ર વિશ્વાસી જીવન જીવવું એ આપણામાંના કેટલાકને માનવું ગમે એવું સરળ નથી લાલ બત્તી આવે ત્યારે ધોભી જવું પડે છે લાલ બત્તી થાય ત્યારે ચાલવા જેટલું એ સહેલું નથી આપણા વ્યક્તિત્વ બહુ જ અત્યંત જટિલ હોય છે મિત્ર અને એટલે પાઉલ અહીં કેવી ચેતવણી ઉચ્ચારે છે આપણી માનવીય અસંગતતા અને નિષ્ફળતાઓના સંદર્ભમાં વિશ્વાસી જીવનમાં બહુ જ મોટું જોખમ હોય છે હું ધારું છું મિત્ર કે તમે ક્યાંક કોઈ પરીઓના દેશમાં સ્વપ્નના પ્રદેશમાં જીવતા નહીં હો કેટલાક વિશ્વાસીઓ તો એવું માનતા હોય છે કે એ લોકો નક્કર ભૂમિથી ઉપર છે અને અસ્પષ્ટતાથી ઘણા દૂર છે પણ આપણે જેવો લોકો આપણા શહેરોની ગલીઓમાં અને કઢંગી માનવજાત સાથે ખભા મિલાવીને ચાલીએ છીએ અને આ દુનિયાની સમસ્યાઓ જોઈએ છીએ ત્યારે આપણે અનુભવ કરીએ છીએ મિત્ર કે આપણામાં ઘણી અસંગત બાબતો અને નિષ્ફળતાઓ પડેલી છે જ આપણું જોખમ આપણા વિશ્વાસને આપણી નિષ્ફળતાઓ સાથે જોતરવામાં રહેલું છે મિત્ર જ્યારે હું કે તમે નિષ્ફળ જઈએ જ્યારે આપણા જીવનમાં સુસંગતતા ન હોય ત્યારે આપણે પ્રભુ ખ્રિસ્ત પાસે જઈને કહેવાની જરૂર છે મિત્ર કે પ્રભુ ઓહ પ્રભુ હું ઊણો ઉતરીયો છું હું તમારા પડકારની તોલે આવ્યો નથી પ્રભુ આપણે મિત્ર તિમોથીને લખેલા પહેલા પત્રમાં થોડી જ વારમાં જોઈશું કે પ્રભુ ખ્રિસ્ત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે એક અદ્ભુત મધ્યસ્થ છે એમની પાસે જતા આપણે ડરવાનું નથી હવે પહેલા અધ્યાયની છેલ્લી કલમ જોઈએ તિમોથીને લખેલો પહેલો પહેલો પત્ર અધ્યાય વીસમી કલમ જુઓ એમાં લખ્યું છે તેઓમાં હુમનાયસ અને સિકંદર પણ છે તેઓને મેં શૈતાનની સત્તાના અધિકારમાં સોંપ્યા છે જેથી તેઓ ઈશ્વરની નિંદા કરતા બંધ થાય હુમનાયસ અને સિકંદર દુર્મત ફેલાવનારા લોકો કેવી ભયંકર બાબત મિત્ર ઈશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોનો પ્રકાશ પ્રાપ્ત કરીને કેવી રીતે આપણે પરોઠના પગલા ભરી શકીએ કેવી રીતે ઈશ્વરના વચનોના પ્રકાશમાં આગળ વધવું એ જ તો આપણું જીવન છે મિત્ર એ પ્રમાણે ઈશ્વરના માર્ગોમાં આગળ વધવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન